नमस्कार मित्रों, स्वागत छे फरी एक नवा वीडियो पर आपणी आ यूट्यूब चैनल पर। तो मित्रों, आजना आ वीडियो में आपणे राज्य सरकारनी एक बीजी साधन सहाय योजना विषे माहिती मेळवीशुं। जेम मानव गरिमा योजना तथा मानव कल्याण योजना में साधन सहाय आपवामां आवे छे, तेवी ज रीते वधु एक बीजी नवी योजना छे जेमां पण साधन सहाय आपवामां आवे छे। तो आ साधन सहाय कोना माटे छे, तेमां कया कया प्रकारनी साधन सहाय आपवामां आवे छे तथा आ साधन सहाय योजना लाभ कोने मळवा पात्र थाय छे ते अंगेनी संपूर्ण माहिती आपणे आ वीडियो में मेळवाना छीए। तो मित्रों, वीडियो ने शुरू करिए ते पहेला जो तमे अमारी आ यूट्यूब चेनल पर नवा आवेला होय अने चेनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अने राज्य सरकारनी आवी विविध योजनाओ तथा जमीन रेकर्ड ने लगती माहिती અને સરકારી ભરતી વિશેની માહિતીને લગતા વિડીયો જ્યારે પણ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવે ત્યારે તે વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, આ સાધન સહાયની યોજના છે તે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર હાલમાં ઉપલબ્ધ છે અને આ સાધન સહાયમાં दिव्यांग व्यक्तियों ने साधन सहाय आपवामां आवे छे, जे अंतर्गत अलग अलग त्रण प्रकारना साधनों आपवामां आवे छे, जेमा व्यवसायना साधनों उपरांत विकलांगता ने लगता साधनों अने संगीत ने लगता साधनों, आम अलग अलग त्रण प्रकारना साधनोंनी सहाय आपवामां आवे छे। तो जाणी लो कि कया व्यवसाय माटे केटली सहाय मळशे। तो आ साधन सहाय योजनानी संपूर्ण माहिती मेळवा माटे आ वीडियोने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी અને તમને આ સાધન સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળી જાય। તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ખોલી અને આપને વિગતવાર માહિતી બતાવું છું। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર આવી ગયા છીએ, જેમાં અહીંયા તમે ડાયરેક્ટર સોશિયલ ડિફેન્સ એટલે કે નિયામક સમાજ સુરક્ષાનું એક મેનૂ જોઈ શકો છો। તો આ નિયામક સમાજ સુરક્ષા હસ્તકની યોજના છે અને યોજનાનું નામ છે દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના। તો મિત્રો, આ પ્રમાણે યોજનાનું નામ છે દિવ્યાંગ સાધન સહાય યોજના અને આ યોજના એ 100-100% રાજ્ય પુરસ્કૃત યોજના છે। પાત્રતાના માપદંડમાં આપણે વિગત જોઈએ કે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા દિવ્યાંગોને આ સાધન સહાય યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર થાય છે, પણ જે 16 વર્ષથી નીચેની વ્યક્તિ હોય તેઓને રોજગારલક્ષી જે સાધનો છે તે સાધનોની સહાય મળવા પાત્ર થશે નહીં। એટલે કે રોજગારલક્ષી સાધન મેળવવું હોય તો તે દિવ્યાંગની ઉંમર 16 વર્ષથી વધુ હોવી જોઈએ, તો જ તે રોજગારલક્ષી સાધનોની સહાય મળવા પાત્ર થશે। ત્યાર પછી મિત્રો, આપણે સહાયનું ધોરણ જોઈ લઈએ। તો સહાયના ધોરણમાં આપણે વિગતવાર જોઈએ કે કયા કયા સાધનો માટે આ સહાય આપવામાં આવે છે। તો સહાયના ધોરણમાં અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ સાધનો આપણને જોવા મળી રહ્યા છે। તો આપણે એક પછી એક દરેક સાધનનું નામ જોઈ લઈએ કે દરજીકામ માટે જે સિલાઈ મશીન આપવામાં આવે છે, ધોબીકામ માટે ભરતકામ, સાવરણી, સુપડા બનાવનાર, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વિવિધ પ્રકારની ફેરી, માછલી વેચાણ, પ્લમ્બર, કડિયાકામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, મોચીકામ, વાહન સર્વિસીસ એન્ડ રિપેરિંગ, દૂધ દહીં વેચનાર, ગરમ ઠંડા પીણા અને અલ્પાહારનું વેચાણ કરવા માટે, હેર કટિંગ એટલે કે વાળંદકામ માટે, ખેતીલક્ષી લુહારી કામ અને વેલ્ડિંગ કામ માટે, સુથારી કામ, સેન્ટિંગ કામ, કુંભારી કામ, અથાણા બનાવટ, પંચર કીટ, ફ્લોર મિલ, મસાલા મિલ, રૂની દિવેટ બનાવવી, મોબાઈલ રિપેરિંગ। તો મિત્રો, આમ આટલા રોજગારલક્ષી જે 1 થી 26ના અલગ અલગ જે સાધનો છે તેમાં રોજગારલક્ષી સાધનો આપવામાં આવે છે। ત્યાર પછી આપણે 27 નંબરથી વિગત જોઈએ તો આ જે સાધનો છે તે વિકલાંગતાને લગતા સાધનો છે, જેમાં હોલ્ડિંગ વ્હીલચેર, હિયરિંગ એઇડ, પોકેટ રેન્જ કાન પાછળ લગાવવાનું, ફોલ્ડિંગ સ્ટિક, એલ્યુમિનિયમની કાંખ ઘોડી, કેલિપર્સ। તો તેમાં 2 અલગ અલગ સાધનો છે કે ઘૂંટણ માટેના સાધનો અને પોલિયો કેલિપર્સ। ત્યાર પછી છે બ્રેલ કિટ, એમઆર કિટ, જે મંદ બુદ્ધિના બાળકો હોય તેઓના માટે એમઆર કિટ, તથા છેલ્લે સંગીતના સાધનો। તો આમ જે વ્યવસાયને લગતા 1 થી 26 મુજબના સાધનો, ત્યાર પછી 27 થી લઈ અને 33 સુધીના જે
વિકલાંગતાને લગતા સાધનો છે અને ક્રમ નંબર 34 ઉપર તમે જોઈ શકો છો કે સંગીતના સાધનો. તો આમ અલગ અલગ 34 પ્રકારના સાધનો માટે આ સહાય મળવાપાત્ર થાય છે અને આ ઉપરોક્ત સાધન સહાય છે તે રૂપિયા 20,000ની મર્યાદામાં ચૂકવવામાં આવે છે. ત્યાર પછી મિત્રો નીચે અહીંયા તમે જોઈ શકો છો કે આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલી દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે. તો અહીંયા તમે જે દિવ્યાંગતાનું નામ અને તેને મળવાપાત્ર યોજનાનો લાભ જે ટકાવારી છે તે બંને તમે જોઈ શકો છો. જેમાં અંધત્વ માટે 40% કે તેથી વધુ દિવ્યાંગતા હોય તો તેવી વ્યક્તિને રોજગારલક્ષી તથા દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંને પ્રકારના સાધનો આપી શકાશે. આનુવંશિક કારણોથી થતો સ્નાયુ સહિત તો તેઓને પણ 40% કે તેથી વધુ દિવ્યાંગતા હોય તો તેવી વ્યક્તિને રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં રાહત મળે તેવા બંને પ્રકારના સાધનો આપી શકાશે. ત્યાર પછી સાંભળવાની ક્ષતિ છે તો તેમાં પણ 40% કે તેથી વધુ દિવ્યાંગતા હોવી જરૂરી છે અને તેવા વ્યક્તિને રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં રાહત મળે તે બંને પ્રકારના સાધનો આપી શકાશે. ત્યાર પછી છે ક્રોનિકલ ન્યુરોલોજિકલ સ્થિતિ, જેમાં પણ 40% કે તેથી વધુ દિવ્યાંગતા હોય તો તેવી વ્યક્તિને રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં રાહત મળે તેવા બંને પ્રકારના સાધનો મળી શકે છે. તો આ પ્રમાણે અલગ અલગ જે દિવ્યાંગતા છે 21 પ્રકારની અલગ અલગ દિવ્યાંગતાઓ છે અને તેની સામે કયા કયા સાધનોની સહાય મળવાપાત્ર છે તેની વિગત તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી આપણે નીચે જોઈ લઈએ કે રજૂ કરવાના ડોક્યુમેન્ટ. તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સિવિલ સર્જનશ્રીનું જે દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું મેડિકલ પ્રમાણપત્રની ઝેરોક્સ કે દિવ્યાંગતા ઓળખપત્રની નકલની જરૂરિયાત રહેશે. આ ઉપરાંત ઉંમરના પુરાવા તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો કે પછી મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અને રહેઠાણના પુરાવામાં રેશનકાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ રજૂ કરવાનું રહેશે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ લઈ અને જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તે અલગ અલગ 34 પ્રકારના સાધનો પૈકી જે સાધનની સહાય મેળવવા માગતા હોય તેના માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે. જો તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તેના માટે આપણે અલગથી એક વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરીશું. તો મિત્રો આશા રાખું કે આ દિવ્યાંગોને જે કૃત્રિમ અવયવો તથા સાધન સહાય આપવાની યોજના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.